નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે માનવ આંખની ખામીમાં બીજા પ્રકારની ખામી વિશે સમજી ગયા, એટલે કે બીજા નંબરની ખામીમાં આપણે ગુરુદૃષ્ટિ ખામી વિશે સમજી ગયા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે લઘુદૃષ્ટિ ખામી અને ગુરુદૃષ્ટિ ખામી બંનેની વચ્ચે શું તફાવત છે તેના વિશે પણ આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, માનવ આંખની ખામીમાં ત્રીજા નંબરની ખામી કઈ છે? તો માનવ આંખની ખામીમાં ત્રીજા નંબરની જે ખામી છે, ત્રીજા નંબરની ખામી છે પ્રેસ બાયોપિયા. તો આજે આપણે માનવ આંખની ખામીમાં ત્રીજા નંબરની ખામી પ્રેસ બાયોપિયા વિશે સમજીશું. તો પ્રેસ બાયોપિયા કોને કહેવામાં આવે છે? આ પ્રકારની ખામીમાં જે તે વ્યક્તિ કઈ વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે કેટલીક વખત આ પ્રકારના ચશ્મા કેટલીક વ્યક્તિને પહેરેલા જોયા હશે. આ ઉપરાંત તમારા ઘરમાં તમારા બા કે દાદાને પણ આ પ્રકારના ચશ્મા પહેરેલા જોયા હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે ચશ્મા છે એ ચશ્મામાં ઉપરનો જે ભાગ છે એ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ તમને જુદો પડતો હોય તેવો જોવા મળે છે. આનું કારણ શું? કેમ આ પ્રકારના ચશ્મામાં બે ભાગ જોવા મળે છે? એટલે કે આ પ્રકારના ચશ્માનો જે કાચ છે એ કાચમાં બે પ્રકાર જોવા મળે છે, બંને કાચ જુદા જુદા જોવા મળે છે. સાને કારણે અમુક વ્યક્તિઓ અથવા તો તમારા ઘરમાં જે મોટી ઉંમરની વ્યક્તિઓ છે, એટલે કે બા દાદા છે, એઓ આ પ્રકારના ચશ્મા પહેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જે પણ કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ જ્યારે દૂરની વસ્તુ અથવા તો નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, જેને કારણે તેઓ આ પ્રકારના ચશ્મા પહેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ છે, એ વ્યક્તિ માનવ આંખની ખામીને કારણે દૂરની વસ્તુ અથવા તો નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે વાંચી શકતા નથી અથવા તો લખી શકતા નથી, તેવી જે ખામી છે એ ખામીને શું કહેવામાં આવે છે? તો તેવી ખામીને પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે લઘુદ્રષ્ટિ ખામી ગુરુદ્રષ્ટિ ખામી સમજીને આવ્યા છે. લઘુદ્રષ્ટિ ખામી કોને કહેવામાં આવે છે અથવા તો લઘુદ્રષ્ટિ ખામીમાં કઈ વસ્તુ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી? તો લઘુદ્રષ્ટિ ખામીમાં આપણે દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, જ્યારે ગુરુદ્રષ્ટિ ખામીમાં આપણે નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. તો લઘુદ્રષ્ટિ ખામીમાં દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, ગુરુદ્રષ્ટિ ખામીમાં નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કેટલીક વ્યક્તિઓમાં દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ બંને વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. મોટી ઉંમરની જે તે વ્યક્તિઓ છે, એ મોટી ઉંમરની વ્યક્તિઓમાં ક્યારે આ પ્રકારની ખામી જોવા મળે છે, એટલે કે લઘુદ્રષ્ટિ ખામી પણ જોવા મળે છે અને ગુરુદ્રષ્ટિ ખામી પણ જોવા મળે છે, બંને પ્રકારની ખામી જોવા મળે છે, એવી જે ખામી છે જેને શું કહેવામાં આવે છે? પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રેસ બાયોપિયા કોને કહેવામાં આવે છે? તો મોટી ઉંમરવાળી વ્યક્તિઓ લખી કે વાંચી શકતા નથી, તેવી ખામીને શું કહેવામાં આવે છે? પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મોટી ઉંમરવાળી જે તે વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓ માનવ આંખની ખામી એટલે કે લઘુદ્રષ્ટિ ખામી કે ગુરુદ્રષ્ટિ ખામીને કારણે દૂરની વસ્તુ અથવા તો નજીકની વસ્તુ લખી કે વાંચી શકતા નથી, તેવા પ્રકારની ખામીને પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે.
तो अहिया प्रेस बायोपिया छे ए प्रेस बायोपिया मा धुरनी के नजीकनी वस्तु स्पर्श रीते जोई सकता नथी अथवा तो केटलीक वखत एवुं बने छे થાય છે તો કેટલીક વખત દૂરની અને નજીકની બંને વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી તો આવા પ્રકારની ખામીને પણ શું કહીશું આપણે પ્રેસ બાયોપિયા તો ટૂંકમાં કહીએ તો પ્રેસ બાયોપિયા એટલે દૂરની અને નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી તો વિદ્યાર્થી મિત્રો મોટી ઉંમરવાળી વ્યક્તિઓ જ્યારે દૂરની અને નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી તે દરમિયાન તેઓ દૂરની અને નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોવા માટે ચશ્માનો ઉપયોગ કરે છે અને એ ચશ્માના ઉપયોગમાં એ જે ચશ્મા છે એના કાચમાં કયા પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે એટલે કે પ્રેસ બાયોપિયા ધરાવતી જે તે વ્યક્તિ છે એ વ્યક્તિના નિવારણમાં શું કરવામાં આવે છે તો એ વ્યક્તિના નિવારણમાં ચશ્માનો તો ઉપયોગ કરવામાં આવે છે પણ એ ચશ્માના કાચમાં જે લેન્સ છે એ લેન્સ બે પ્રકારના જોવા મળે છે હમણાં જ આપણે ચશ્માનો ચિત્ર જોઈ ગયા કે ઉપરનો અને નીચેનો ભાગ જુદો જોવા મળે છે એનું કારણ શું તો પ્રેસ બાયોપિયા ધરાવતી જે તે વ્યક્તિ છે એ વ્યક્તિ જે પ્રકારના ચશ્મા પહેરે છે એમાં ઉપરનો જે ભાગ છે એ અંતર્ગોળ લેન્સનો જોવા મળે છે અને નીચેની તરફ તમને અર્ધગોળાકાર જેવો ભાગ જોવા મળે છે એ શાનો છે તો એ બહિર્ગોળ લેન્સ છે જેની મદદથી ઉપરનો જે અંતર્ગોળ લેન્સ છે એની મદદથી દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને નીચેની તરફ જે અર્ધગોળાકાર ભાગ છે એનથી નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે તો જો વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં આ જે ચશ્મા છે એ ચશ્મામાં તમને બે પ્રકારના કાચના ભાગ જોવા મળે છે એમાં ઉપરની તરફ જોવા મળતો જે કાચ છે એ કાચમાં અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે જ્યારે નીચેની તરફ તમને અર્ધગોળાકાર જેવો ભાગ જુદો પડતો જોવા મળે છે એમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને જે બહિર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સની મદદથી નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે તો આમ આ જે કાચ છે એ કાચમાં બે પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ તો આમ વિદ્યાર્થી મિત્રો જે ચશ્માના કાચમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંને પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે જેને બાયફોકલ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો દ્વિકેન્દ્રી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે તો પ્રેસ બાયોપિયા છે એ પ્રેસ બાયોપિયાના નિવારણમાં કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે તો પ્રેસ બાયોપિયા ધરાવતી જે તે વ્યક્તિ છે એ વ્યક્તિના ચશ્મામાં બાયફોકલ લેન્સ અથવા તો દ્વિકેન્દ્રી લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે દ્વિકેન્દ્રી લેન્સ અથવા તો બાયફોકલ લેન્સ કોને કહેવામાં આવે છે તો જે કાચમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંને પ્રકારના લેન્સનો ઉપયોગ થતો જોવા મળે છે તેવા કાચને શું કહેવામાં આવે છે દ્વિકેન્દ્રી લેન્સ અથવા તો બાયફોકલ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રેસ બાયોપિયા છે એ પ્રેસ બાયોપિયા થવાના કારણો શું સાને કારણે પ્રેસ બાયોપિયા જેવી ખામી સર્જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે જે તે આંખમાં લેન્સ છે નેત્રમણી છે એની આસપાસ રહેલા જે સિલિયરી સ્નાયુઓ છે એ સિલિયરી સ્નાયુઓની સ્થિતિને આધારે દૂરની કે નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે
એટલે કે જ્યારે સિલિયરી સ્નાયુ આરંભિક સ્થિતિમાં હોય છે તે દરમિયાન આપણે દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ અને જ્યારે સિલિયરી સ્નાયુ સંકોચિત અવસ્થામાં હોય છે સંકોચન પામે છે તે દરમિયાન આપણે નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ પરંતુ વિદ્યાર્થી મિત્રો મોટી ઉંમરની જે તે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓમાં આ જે સિલિયરી સ્નાયુઓ છે એ સિલિયરી સ્નાયુઓ નબળા પડતા જોવા મળે છે જેને કારણે એમની જે અવસ્થા છે એમની જે સ્થિતિ છે એ સ્થિતિમાં તેઓ જરૂર મુજબ ફેરફાર કરી શકતા નથી અને તેમની સ્થિતિમાં ફેરફાર ન થવાને કારણે શું થાય છે જે લેન્સ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ માં વધારો કે ઘટાડો જરૂર મુજબ થઈ શકતો નથી એટલે કે લેન્સની વક્રતામાં વધારો કે ઘટાડો જરૂર મુજબ થઈ શકતો નથી જેને કારણે જે લેન્સ છે એ લેન્સ જરૂર મુજબ જાડો કે પાતળો થઈ શકતો નથી જેને કારણે મોટી ઉંમરની વ્યક્તિઓમાં દૂરની કે નજીકની અથવા તો દૂરની અને નજીકની બંને વસ્તુઓ જોઈ શકતા સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી માટે તેઓમાં ફ્રેક્સ બાયોપિયા પ્રકારની ખામી જોવા મળે છે તો સિલિયરી સ્નાયુ નબળા થવાને કારણે શું થાય છે ફ્રેક્સ બાયોપિયા પ્રકારની ખામી જોવા મળે છે સિલિયરી સ્નાયુઓ નબળા થાય જેને કારણે શું થાય છે તો લેન્સની વક્રતામાં જરૂર મુજબ વધારો કે ઘટાડો થઈ શકતો નથી હવે વક્રતામાં વધારો કે ઘટાડો ન થાય તો લેન્સની કેન્દ્ર લંબાઈમાં પણ શું થશે ફેરફાર થઈ શકતો નથી તો લેન્સની કેન્દ્ર લંબાઈમાં જરૂર મુજબ ફેરફાર થઈ શકતો નથી હવે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ન થાય જેને કારણે શું થાય છે લેન્સ જરૂર મુજબ જાડો કે પાતળો પણ થઈ શકતો નથી જેને કારણે શું થશે જે લેન્સ છે એ લેન્સ જરૂર મુજબ જાડો કે પાતળો થઈ શકતો નથી જેને કારણે શું થાય છે મોટી ઉંમરની વ્યક્તિઓમાં ફ્રેક્સ બાયોપિયા પ્રકારની ખામી સર્જાતી જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે જ્યારે સિલિયરી સ્નાયુઓ નબળા પડે છે એટલે કે આરામની સ્થિતિ અને સંકોચનની સ્થિતિ જરૂરિયાત મુજબ થતી જોવા મળતી નથી તે દરમિયાન લેન્સની વક્રતામાં શું થાય છે લેન્સની વક્રતામાં વધારો કે ઘટાડો થઈ શકતો નથી જેને કારણે લેન્સની કેન્દ્ર લંબાઈમાં પણ જરૂર મુજબ ફેરફાર થઈ શકતો નથી અને લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ન થાય તો લેન્સની જાડાઈ એટલે કે લેન્સ પાતળો કે જાડો પણ થઈ શકતો નથી જેને શું કહેવામાં આવે છે તો જેને માનવ આંખની ખામી તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને ખબર છે કે આ જે પણ કોઈ વસ્તુ કારણો છે એ કારણો સાને કારણે થતા જોવા મળે છે તો આ જે પણ મોટી ઉંમરની વ્યક્તિ છે એ મોટી ઉંમરની વ્યક્તિઓમાં ઉંમર વધતા શું થાય છે એમની આંખની જે સમાવેશ ક્ષમતા છે ઘટાડો થતો જોવા મળે છે એટલે કે જેમ જેમ વ્યક્તિઓની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેમની આંખની જે સમાવેશ ક્ષમતા છે એ ક્ષમતામાં શું થાય છે ઘટાડો થતો જોવા મળે છે આંખની સમાવેશ ક્ષમતા કોને કહેવામાં આવે છે અગાઉ આપણે સમજી ગયા છે કે સિલિયરી સ્નાયુઓ જરૂરિયાત મુજબ લેન્સની વક્રતામાં વધારો કે ઘટાડો કરે છે જેને કારણે લેન્સની કેન્દ્ર લંબાઈ પણ વધે અને ઘટે છે એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈ પણ વધારે
વધારો અને ઘટાડો થતો જોવા મળે છે. તો આમ કેન્દ્ર લંબાઈમાં જે ફેરફાર થવાની આંખની જે ક્ષમતા છે જેને શું કહેવામાં આવે છે, આંખની સમાવેશ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ વ્યક્તિઓની ઉંમર વધતી જાય છે તેમ તેમ સ્નાયુઓ કેવા જોવા મળે છે, નબળા પડે છે. અને નબળા પડવાને કારણે સિલિયરી સ્નાયુઓ છે એ લેન્સની વક્રતા કે કેન્દ્ર લંબાઈમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકતા નથી, જેને કારણે આંખની સમાવેશ ક્ષમતામાં શું થાય છે, જેને કારણે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થતો જોવા મળે છે. આને કારણે એ જે તે વ્યક્તિ છે એ વ્યક્તિ દૂરની કે નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ દરમિયાન જે પ્રેસ બાયોપિયર ધરાવતી વ્યક્તિ છે એ વ્યક્તિઓમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો આપણને ખબર છે કે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, પણ ક્યાં રચાય છે? તો કેટલીક વખત નેત્રપટલની આગળના ભાગમાં અથવા તો કેટલીક વખત નેત્રપટલની પાછળના ભાગમાં રચાતું જોવા મળે છે. એટલે કે વસ્તુ પરથી આવતા જે તે પ્રકાશના કિરણો છે એ કિરણો લેન્સથી વક્રીભવન પામીને ક્યાં કેન્દ્રિત થતા જોવા મળે છે? તો નેત્રપટલની આગળ અથવા તો નેત્રપટલની પાછળ કેન્દ્રિત થતા જોવા મળે છે, જેને કારણે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલના આગળના ભાગમાં અથવા તો નેત્રપટલની પાછળના ભાગમાં રચાય છે. તો આ પ્રકારમાં વ્યક્તિ લઘુ દ્રષ્ટિ ખામી એટલે કે માયોપિયા અને ગુરુ દ્રષ્ટિ ખામી જેને શું કહેવામાં આવે છે, હાયપર મેટ્રોપિયા તરીકે ઓળખવામાં આવે છે, તેનાથી લઘુ દ્રષ્ટિ ખામી અને ગુરુ દ્રષ્ટિ ખામીથી પીડાય છે. તો પ્રેસ બાયોપિયા ધરાવતી જે તે વ્યક્તિ છે એ વ્યક્તિ લઘુ દ્રષ્ટિ ખામી અને ગુરુ દ્રષ્ટિ ખામી બંને ખામીથી પીડાતી જોવા મળે છે. એનું નિવારણ શું? તો હમણાં જ આપણે સમજી ગયા કે લઘુ દ્રષ્ટિ ખામી થી જો વ્યક્તિ પીડાય તો અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, અને ગુરુ દ્રષ્ટિ ખામીથી પીડાતી વ્યક્તિઓ માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અહીંયા બંને ખામીથી વ્યક્તિ પીડાય છે તો કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે? તો નિવારણમાં યોગ્ય પાવર ધરાવતા અથવા તો યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં જે અંતર્ગોળ લેન્સ છે એ અંતર્ગોળ લેન્સ ક્યાં જોવા મળે છે? તો ઉપરના ભાગમાં જોવા મળે છે. જે ચશ્મા છે એ ચશ્માની ઉપરના ભાગમાં અંતર્ગોળ લેન્સ જોવા મળે છે, અને બહિર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ ચશ્માના કયા ભાગમાં જોવા મળે છે? તો નીચેના ભાગમાં જોવા મળે છે. તો જે ચશ્માના કાચમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંને પ્રકારના કાચનો લેન્સનો ઉપયોગ થયો હોય તેવા પ્રકારના શું કહેવામાં આવે છે? તો જેને બાયફોકલ લેન્સ અથવા તો દ્વિકેન્દ્રી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વિકેન્દ્રી લેન્સ અથવા તો બાયફોકલ લેન્સ કોને કહેવામાં આવે છે? તો જે ચશ્માના કાચમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંને પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે, જેને બાયફોકલ લેન્સ અથવા તો દ્વિકેન્દ્રી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ પ્રેસ બાયોપિયા પ્રકારની ખામી કોને કહેવામાં આવે છે? તો મોટી ઉંમર ધરાવતી જે તે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓમાં જે ખામીને કારણે જે તે વસ્તુ જોઈ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી,
अथवा तो वाची के लखी सकता नथी तेवा प्रकारनी खामीने शुं कहेवामां आवे छे प्रेसबायोपिया तरीके ओळखवामां आवे छे जेमां मोटी उमर धरावती जे તે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ કેટલીક વખત દૂરની અને નજીકની બંને વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી અથવા તો વાંચી કે લખી શકતા નથી તો એવા પ્રકારની ખામીને પણ શું કહેવામાં આવે છે પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે અને પ્રેસ બાયોપિયા થવાના કારણ શું તો પ્રેસ બાયોપિયા થવાનું મુખ્ય કારણ એ છે કે જે તે મોટી ઉંમર ધરાવતી વ્યક્તિઓ છે એ વ્યક્તિઓમાં જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ શું થાય છે એમની આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે સાને કારણે ઘટાડો થાય છે તો ઉંમર વધવાને કારણે જે તે સિલિયરી સ્નાયુઓ છે એ સિલિયરી સ્નાયુઓ નબળા પડે છે અને સિલિયરી સ્નાયુઓ નબળા પડવાને કારણે શું થાય છે લેન્સની વક્રતામાં અથવા તો લેન્સની કેન્દ્ર લંબાઈમાં જરૂરિયાત પ્રમાણે ફેરફાર થઈ શકતો નથી આ કારણે જે તે મોટી ઉંમર ધરાવતી વ્યક્તિ છે એ દૂરની અને નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી અને આવી ખામી ધરાવતી જે તે વ્યક્તિ છે એ વ્યક્તિઓમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ અને નેત્રપટલની પાછળ રચાતું જોવા મળે છે અને તેના નિવારણ માટે શું કરવામાં આવે છે તો તેના નિવારણમાં હમણાં આપણે જોયું તે પ્રમાણે જે ચશ્મા છે એ ચશ્મા નો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ઉપરની તરફ અંતર્ગોળ લેન્સ અને નીચેની તરફ બહિર્ગોળ લેન્સ નો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને જ્યારે જે તે વ્યક્તિ પ્રેસ બાયોપિયા ધરાવતી હોય તેવી વ્યક્તિને જો દૂરની વસ્તુ જોવી છે તો દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે ઉપરની તરફ રહેલો જે અંતર્ગોળ લેન્સ છે એ અંતર્ગોળ લેન્સની મદદથી દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે જ્યારે તેમણે નજીકની વસ્તુ જોવી છે અથવા તો વાંચવું છે અથવા તો લખવું છે તે પણ નીચેની તરફ રહેલો જે બહિર્ગોળ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સની મદદથી તેઓ વાંચી કે લખી શકે છે તો આ એવા પ્રકારના જે ચશ્મા છે જેને બાયફોકલ અથવા તો દ્વિકેન્દ્રી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે તો પ્રેસ બાયોપિયા ધરાવતી જે તે વ્યક્તિ છે એ વ્યક્તિના નિવારણમાં યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે જેને બાયફોકલ લેન્સ અથવા તો દ્વિકેન્દ્રી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે તો આ વિદ્યાર્થી મિત્રો માનવ આંખની ખામી ત્રણ પ્રકારની જોવા મળે છે લઘુદ્રષ્ટિ ખામી જેમાં દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી એ ખામી નાના બાળકોમાં જોવા મળે છે બીજા નંબરે ગુરુદ્રષ્ટિ ખામી જેમાં નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી અને મોટી ઉંમરની વ્યક્તિઓમાં આ પ્રકારની ખામી જોવા મળે છે અને તેવી જ રીતે ત્રીજા નંબરે છે પ્રેસ બાયોપિયા જે મોટી ઉંમર ધરાવતી વ્યક્તિઓ એટલે કે વૃદ્ધ વ્યક્તિઓમાં જોવા મળે છે જેમાં લઘુદ્રષ્ટિ ખામી અને ગુરુદ્રષ્ટિ ખામી બંને ખામી જોવા મળે છે જેને કારણે દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી તો આ લઘુદ્રષ્ટિ ખામી ગુરુદ્રષ્ટિ ખામી અને પ્રેસ બાયોપિયા ધરાવતી જે તે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના નિવારણ માટે યોગ્ય પાવર ધરાવતા ચશ્માનો ઉપયોગ કરવામાં આવે છે જો લઘુદ્રષ્ટિ ખામી હોય તો તેમાં અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય ગુરુદ્રષ્ટિ ખામી હોય તો તેમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય અને જ્યારે પ્રેસ બાયોપિયા ધરાવતી વ્યક્તિ છે તેના ચશ્મામાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંને પ્રકારના લેન્સનો ઉપયોગ થતો જોવા મળે છે તો આમ માનવ આંખની ખામી ત્રણ પ્રકારે જોવા મળે છે લઘુદ્રષ્ટિ ખામી ગુરુદ્રષ્ટિ ખામી અને પ્રેસ બાયોપિયા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઇન્ટેક્સના પ્રશ્નોમાં આપણે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ એટલે કે 190 નંબરના પેજ ઉપર આપેલા જે ઇન્ડેક્સના પ્રશ્નો છે એ પ્રશ્નમાં બીજા નંબરનો પ્રશ્ન જોઈએ તો બીજા નંબરના પ્રશ્નમાં શું કહેવા માંગે છે તો લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી એક વ્યક્તિ 1.2 મીટર થી વધારે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી આ ખામીનું નિવારણ કરવા કયા પ્રકારના શુદ્ધિકારક લેન્સ વાપરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લઘુદ્રષ્ટિ ખામી નો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો લઘુદ્રષ્ટિ ખામીમાં આપણને ખબર છે કે દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ
परंतु અહીંયા દૂરની વસ્તુમાં આપણે કયા અંતર સુધી દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ તો આપણે 1.2 મીટર જેટલું જે અંતર છે એ અંતર પછી દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી તો એવી વ્યક્તિઓ માટે કયા પ્રકારના સુધિકારક લેન્સનો ઉપયોગ કરવો જોઈએ તે વસ્તુ આપણે સમજવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે લઘુ દ્રષ્ટિ ખામી ધરાવતી જે તે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના નિવારણમાં કયા પ્રકારનો લેન્સનો ઉપયોગ થાય છે તો લઘુ દ્રષ્ટિ ખામી ધરાવતી જે તે વ્યક્તિઓ છે એ વ્યક્તિના નિવારણમાં અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે યોગ્ય પાવર ધરાવતા અથવા તો યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કેટલા પાવરના અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીશું અથવા તો કેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીશું તેની વાત કરવાની છે તો તેના માટે આપણે ચેપ્ટર નંબર 10 માં લેન્સનું સૂત્ર સમજીને આવ્યા છીએ એ લેન્સના સૂત્રનો ઉપયોગ કરવો પડે અને લેન્સના પાવરના સૂત્રનો ઉપયોગ કરવો પડે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો અહીંયા આપણને 1.2 મીટર જેટલું અંતર આપેલું છે એટલે કે ત્યાં સુધીની જે તે વસ્તુઓ છે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ તો સ્પષ્ટ રીતે વસ્તુ ક્યારે જોઈ શકીએ છીએ તો જ્યારે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે ત્યારે આપણે જે તે વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ તો અહીંયા 1.2 મીટર જેટલા અંતર સુધીની વસ્તુ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ એટલે કે પ્રતિબિંબ અંતર કેટલું જોવા મળે છે આપણને તો પ્રતિબિંબ અંતર આપણને 1.2 મીટર જેટલું જોવા મળે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વસ્તુ અંતર એટલે કે વસ્તુ આપણે ક્યાં સુધી જોઈએ છે તો દૂરની વસ્તુ જોઈએ છીએ તો દૂરની વસ્તુ માટે અનંત અંતર સુધીની વસ્તુ આપણે જોઈ શકીએ છીએ તો અનંત અંતર માટે ઇન્ફિનિટીવનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા આપણે શું શોધીશું તો અહીંયા આપણે કેન્દ્ર લંબાઈ શોધીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લેન્સના સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને લઘુ દ્રષ્ટિ ખામી ધરાવતા જે તે વ્યક્તિઓના નિવારણમાં અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે તો અંતર્ગોળ લેન્સ માટે કાર્ટેજિયન સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા અંતર્ગોળ લેન્સ છે તો એની કાર્ટેજિયન સંજ્ઞા પ્રણાલી મુજબ પ્રતિબિંબ અંતર પણ ઋણ જોવા મળે છે વસ્તુ અંતર પણ ઋણ જોવા મળે છે હવે આપણે લેન્સના સૂત્રનો ઉપયોગ કરીએ તો લેન્સનું સૂત્ર શું છે યાદ છે તો લેન્સનું સૂત્ર છે 1/v -1/u -1/f આ સૂત્રનો ઉપયોગ કરીએ અને આ સૂત્રમાં આપણને જે તે કિંમતો છે એ કિંમતો મૂકીને સારું આપીએ ત્યારે આપણને શું મળશે 1/f મળશે તો 1/v શું આપેલું છે -1.2 -1/u એટલે વસ્તુ અંતર શું આપેલું છે -∞ બરાબર 1/s હવે આપણને સાદું રૂપ આપીએ તો ખબર છે માઇનસ માઇનસ શું થાય તો માઇનસ માઇનસ પ્લસ થાય તો -1/1.2 +1/∞ બરાબર 1/f થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1/∞ બરાબર શું થશે તો 1/∞ બરાબર 0 થાય છે શા માટે તો જ્યારે અનંત અંતરનો વ્યસ્ત કરવામાં આવે છે ત્યારે હંમેશા શું થાય છે તો 1/∞ બરાબર હંમેશા 0 થતો જોવા મળે છે તો આ આપણે કેન્દ્ર લંબાઈ શોધવી છે તો -1/1.2 બરાબર 1/f એટલે કે કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત આપણને મળે છે તો કેન્દ્ર લંબાઈ આપણને કેટલી મળશે તો કેન્દ્ર લંબાઈ બરાબર -1.2 મીટર જેટલી જોવા મળે છે તો આપણે એવું કહી શકીએ કે લઘુ દ્રષ્ટિ ખામી ધરાવતી એ જે વ્યક્તિ છે જે 1.2 મીટર સુધીની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે ત્યાર પછી વધારે અંતરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી
તેવી વ્યક્તિઓ માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને એ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી રાખવામાં આવે છે તો 1.2 મીટર ધરાવતા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો લેન્સનો પાવર પણ શોધવામાં આવે છે. તો લેન્સનો પાવર કોને કહેવામાં આવે છે તો કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત જેને શું કહેવામાં આવે છે લેન્સનો પાવર તરીકે ઓળખવામાં આવે છે. તો લેન્સના પાવરને P વડે દર્શાવવામાં આવે છે તો P બરાબર 1/F સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા 1/F બરાબર આપણે શું મળે છે તો 1/F માઇનસ 1/8 1.2 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપતા આપણને 10/12 જવાબ મળે એટલે કે 1.2 છે એ દશાંશ અપૂર્ણાંક સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ ત્યારે -10/2 જવાબ મળે છે. ત્યારબાદ હજુ સાદુરૂપ આપીએ તો શું જવાબ મળશે 5/6. હવે 5/6 કરીએ તો શું મળશે તો જ્યારે 5/6 કરીએ છીએ ત્યારે 0.8 અને 3 નો વારંવાર પુનરાવર્તન થતું જોવા મળે છે. તો આપણને જવાબ શું મળશે તો જ્યારે 5/6 કરીએ છીએ ત્યારે 0.83 જવાબ મળે છે. અને અહીં આપણે લેન્સનો પાવર શોધ્યો છે તો લેન્સના પાવરનો એકમ શું છે ડાયોપ્ટર જેને કેપિટલ ડી વડે દર્શાવવામાં આવે છે. તો આમ જે તે વ્યક્તિ 1.2 મીટર જેટલી વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે પરંતુ તેનાથી વધારે અંતરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી તેવી વ્યક્તિઓમાં 1.2 મીટર ધરાવતી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો 0.83 ડાયોપ્ટર જેટલો પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. એટલે કે જ્યારે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 1.2 મીટર અથવા તો લેન્સનો પાવર 0.83 જેટલો રાખવામાં આવે છે તે દરમિયાન તે વ્યક્તિ 1.2 મીટરથી વધારે અંતરની વસ્તુઓ પણ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તો આ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ લઘુ દ્રષ્ટિ ખામી અથવા તો ગુરુ દ્રષ્ટિ ખામી વિશેનો કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એના શુદ્ધિકરણ લેન્સ માટે લેન્સના સૂત્રનો અને લેન્સના પાવરનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાર પછી ગણતરી કરવામાં આવે છે. તો આમ આ પ્રકારના પ્રશ્ન સ્વાધ્યાયમાં પ્રશ્ન 5, 6 અને 7 છે જેમાં લઘુ દ્રષ્ટિ ખામી અને ગુરુ દ્રષ્ટિ ખામીના પ્રશ્નો છે. તો લઘુ દ્રષ્ટિ ખામીનો તો પ્રશ્ન આપણે સમજ્યા આવી જ રીતે ગુરુ દ્રષ્ટિ ખામીના પણ પ્રશ્નનો જવાબ મેળવી શકીએ. એટલે ગુરુ દ્રષ્ટિ ખામીમાં પણ લેન્સનો સૂત્ર અને લેન્સના પાવરનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે છે.